ગુજરાતમાંથી પરપ્રાંતિય શ્રમિકોને લઈને શ્રમિક સ્પેશિયલ ટ્રેન દેશના બીજા રાજ્યોમાં બીજી તારીખથી રવાના કરવામાં આવી રહી છે ગઈકાલ રાત સુધીમાં કુલ ચોરાણું ટ્રેન ગુજરાતમાંથી યુપી બિહાર ઓડિશા અને ઝારખંડ એ ચાર રાજ્યોમાં રવાના કરવામાં આવી છે આજે બીજી તેત્રીસ ટ્રેનનું આયોજન કરવામાં આવેલ છે અને ગઈકાલ સુધીના ચોરાણું ટ્રેન અને આજની તેત્રીસ ટ્રેન એમ કુલ મળીને આજે રાત સુધીમાં એકસો સત્યાવીસ જેટલી ટ્રેન ભારતના બીજા રાજ્યોમાં ગુજરાતથી શ્રમિકોને લઈને રવાના કરી દેવામાં આવશે આજે રાત સુધીમાં સ્પેશ્યલ ટ્રેનોના માધ્યમથી યુપી બિહાર ઓડિશા ઝારખંડ અને અન્ય રાજ્યોમાં જનાર શ્રમિકોની સંખ્યા લગભગ એક લાખ તેરપન હજાર સુધી પહોંચી જવાની છે ગઈકાલ રાત સુધીમાં સુરતમાંથી ઓગણચાલીસ ટ્રેન ચલાવવામાં આવી છે જે પૈકી ઉત્તર પ્રદેશની સોળ ટ્રેનો છે ઓડિશાની સોળ ટ્રેન છે બિહારની ચાર ટ્રેન છે અને ઝારખંડની ત્રણ ટ્રેન છે એમ ગઈકાલ રાત સુધીમાં સુરતમાંથી ઓગણચાલીસ ટ્રેન ચલાવવામાં આવી છે અહેમદાબાદમાંથી કુલ ચોવીસ ટ્રેન ગઈકાલ રાત સુધીમાં રવાના કરવામાં આવી છે જે પૈકી અઢાર ટ્રેનો ઉત્તર પ્રદેશ જવા માટે અને છ ટ્રેન બિહાર જવા માટે ચલાવવામાં આવી છે અહેમદાબાદથી જે ચોવીસ ટ્રેન રવાના થઈ છે એ સાબરમતી અને વિરમગામ એમ બે સ્ટેશનોથી રવાના કરવામાં આવે છે વડોદરામાંથી નવ ટ્રેન રવાના કરવામાં આવી છે જેમાં આઠ યુપી અને એક બિહારમાં ગઈ છે રાજકોટથી ચાર ટ્રેન રવાના થઈ છે જેમાં બે ટ્રેન યુપી એક બિહાર અને એક મધ્યપ્રદેશ ગઈ છે ગોધરાથી ત્રણ ટ્રેનો રવાના કરવામાં આવી છે જેમાં ઉત્તર પ્રદેશની બે ટ્રેન અને બિહારની એક ટ્રેન છે નડિયાદથી ત્રણ ટ્રેનો યુપી જવા માટે ગઈકાલ રાત સુધીમાં રવાના કરવામાં આવી છે જામનગરથી એક યુપી અને એક બિહાર એમ કુલ બે ટ્રેન ગઈકાલ રાત સુધીમાં રવાના થઈ છે આણંદથી પણ યુપી અને બિહારની એક એક એમ બે ટ્રેન રવાના કરવામાં આવી છે અંકલેશ્વર ભરૂચથી પણ એક ટ્રેન યુપી જવા માટે અને એક ટ્રેન બિહાર જવા માટે એમ કુલ બે ટ્રેનો રન કરવામાં આવી છે અન્ય જિલ્લાઓથી પણ અમુક જગ્યાએથી એક એક ટ્રેન રવાના કરવામાં આવી છે એમ ગઈકાલ રાત સુધીમાં કુલ ચોરાણું ટ્રેન ગુજરાતથી પરપ્રાંતિય શ્રમિકો મજદૂરોને લઈને બીજા રાજ્યોમાં જવા માટે રવાના કરી દેવામાં આવી છે જેમાં યુપી માટે ગઈકાલ રાત સુધીમાં કુલ સત્તાવન ટ્રેનો ફિફ્ટી સેવન ટ્રેન્સ એ યુપી માટે રવાના કરવામાં આવી છે ઓડિશા જવા માટેની સોળ ટ્રેનો છે જેને ગઈકાલ સુધીમાં રવાના કરવામાં આવ્યો છે બિહાર માટે પણ સોળ ટ્રેન રવાના કરવામાં આવી છે ગુજરાતથી ઝારખંડ માટે ચાર ટ્રેન અને મધ્યપ્રદેશ માટે એક ટ્રેન એમ કુલ ચોરાણું ટ્રેનના માધ્યમથી ગઈકાલ રાત સુધીમાં એક લાખ તેર હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો મજૂરો પોતાના વતનમાં ખૂબ જ સારી વ્યવસ્થા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એમને બોગીમાં બેસાડીને બસોમાં લાવીને રવાના કરવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અંધાધૂંધી ન થાય એના માટેની ચોક્કસ વ્યવસ્થા અને પ્રબંધ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ નડિયાદ પાલનપુર મહેસાણા અને બાકી જિલ્લાઓમાં કરવામાં આવેલ છે આજે જે તેત્રીસ ટ્રેનો ગુજરાતમાંથી અલગ અલગ શહેરોમાંથી રવાના થશે એ તેત્રીસ ટ્રેનમાંથી યુપી જવા માટેની પચીસ ટ્રેન છે ચાર ટ્રેન બિહાર માટે રવાના કરવામાં આવશે બે ટ્રેન મધ્યપ્રદેશ જવા માટે રવાના થશે એક ટ્રેન ઝારખંડ જવા માટે અને એક ટ્રેન રાજસ્થાન જવા માટે એમ યુપીની પચીસ બિહારની ચાર મધ્યપ્રદેશની બે ઝારખંડની એક અને રાજસ્થાન જવા માટેની એક એમ કુલ તેત્રીસ ટ્રેનો આજે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી યુપી બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ અને રાજસ્થાન જવા માટે રવાના કરવામાં આવશે જેમાંથી મહત્તમ ટ્રેનો સુરતમાંથી રવાના થશે આજે સુરતમાંથી નવ ટ્રેન રવાના થઈ રહી છે જેમાં ઉત્તર પ્રદેશની પાંચ ટ્રેન થાય છે બિહાર જવા માટેની બે ટ્રેન છે ઝારખંડ જવા માટેની એક ટ્રેન છે અને એક ટ્રેન રાજસ્થાન જવા માટેની સુરતથી ચલાવવામાં આજે આવશે વડોદરામાં યુપીની બે અને બિહાર જવા માટેની એક એમ કુલ ત્રણ ટ્રેન આજે વડોદરાથી રવાના કરવામાં આવશે અમદાવાદમાંથી આજે સાત ટ્રેનો રવાના કરવાનું આયોજન છે જેમાં સાબરમતીથી પાંચ ટ્રેન યુપી જવા માટે અને વિરમગામી સ્ટેશનથી બે ટ્રેન યુપી જવા માટે એમ કુલ સાત ટ્રેનો ઉત્તર પ્રદેશ માટેની આજે અમદાવાદથી રવાના કરવામાં આવશે અમરેલી આણંદ ભરૂચ ભાવનગર દાહોદ હિંમતનગર જામનગર રાજકોટ તાપી એ તમામ જિલ્લાઓમાંથી આજે એક એક ટ્રેન રવાના કરવામાં આવશે અને મોરબીમાંથી બે ટ્રેન આજે રવાના થશે જે કુલ મળીને આ જિલ્લાઓ મળીને પચીસ થાય છે અને ટોટલ આજની સંખ્યા જે ટ્રેનોની છે એ તેત્રીસ ટ્રેન છે અત્યારે રાજ્યમાં એપીએલ વન અંતર્ગત મધ્યમ વર્ગીય એકસઠ લાખ કુટુંબોને રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે લગભગ અઢી કરોડની વસ્તીને આ અનાજ વિતરણ વ્યવસ્થાનો લાભ મળવાનો છે આજે અન્ન વિતરણ વ્યવસ્થાના બીજા દિવસે એવા લોકો કે જેના રેશન કાર્ડનો છેલ્લો આંક ત્રણ અથવા ચાર હોય એને આપણા સસ્તા અનાજની દુકાનો ઉપરથી રાશન આપવામાં આવી રહ્યું છે આ રાસન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે વિનામૂલ્યે એટલે કે મફતમાં આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલ છે આ ફૂડ બાસ્કેટમાં દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો દાળ અને એક કિલો ખાંડનો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં લગભગ બાર લાખ જેટલા કુટુંબોએ સસ્તા અનાજની દુકાન ઉપરથી પોતાનો પુરવઠો મેળવી લીધેલ છે અને આજે સાંજ સુધીમાં આજે રાત્રે દસ વાગ્યા સુધીમાં આ આંકડો વધીને પંદર લાખ થવાની શક્યતા છે એટલે માત્ર બે દિવસમાં જ રાજ્યના આશરે પંદર લાખ જેટલા કુટુંબો મધ્યમ વર્ગીય કુટુંબો જેની પાસે એપીએલ વન કાર્ડ છે અને જેને એપ્રિલ મહિનામાં પણ તેરમીથી વીસમીની વચ્ચે વિનામૂલ્યે રેશન આપવામાં આવ્યું હતું એને ફરી વખત આ વખતે મે મહિનામાં સાતમીથી બારમી તારીખની વચ્ચે મફત અનાજ વિતરણનો કાર્યક્રમ સરકાર શ્રી દ્વારા યોજનાબદ્ધ રીતે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવી રહેલ છે જેમ મેં આપને જણાવ્યું એમ અત્યાર સુધીમાં લગભગ બાર લાખ કુટુંબોએ એનો લાભ લઈ લીધો છે અને સાંજ સુધીમાં આ આંકડો પંદર લાખ કરતાં પણ વધી જવાનો છે અહેમદાવાદ શહેરમાં હવે પછી વિતરણની નવી તારીખો જાહેર કરવામાં આવશે જ્યારે અમદાવાદ શહેરનું વિતરણ શરૂ થવાનું હશે ત્યારે એડવાન્સમાં સરકાર તરફથી અહેમદાબાદ શહેર પૂરતો કાર્યક્રમ અલગથી જાહેર કરવામાં આવશે રાજ્યમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે અને મનરેગા કાર્યક્રમ હેઠળ અત્યારે રાજ્યમાં ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ઓગણચાલીસ જેટલા શ્રમિકો રોજીરોટી મેળવી રહ્યા છે ટોટલ ચાર હજાર બસો ને બોતેર જેટલી ગ્રામ પંચાયતોમાં મને રેગાના આ કામો અત્યારે ચાલુ છે જેના ઉપર ત્રણ લાખ બત્રીસ હજાર જેટલા શ્રમિકો રોજીરોટી મેળવી રહ્યા છે એમાં દાહોદમાં છેતાલીસ હજાર પાંચસો ને બાવીસ શ્રમિકો કામ ઉપર આવી રહ્યા છે ભાવનગરમાં એકત્રીસ હજાર પાંચસો દસ શ્રમિકો મને રેગાના કામ ઉપર આવી રહ્યા છે નર્મદા જિલ્લામાં પચીસ હજાર નવસો ચુમ્મોતેર શ્રમિકો મને રેગાના કામ ઉપર આવી રહ્યા છે પંચમહાલમાં ઓગણીસ હજાર ત્રણસો છોતેર શ્રમિકો મને રેગાના કામ ઉપર આવી રહ્યા છે છોટા ઉદયપુરમાં અઢાર હજાર નવસો પંચાવન શ્રમિકો મને રેગા ઉપર રોજીરોટી મેળવી રહ્યા છે તાપી જિલ્લામાં સોળ હજાર છસો એકવીસ વ્યક્તિઓ મનરેગાના કામ થકી રોજીરોટી મેળવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં સોળ હજાર એકસો પંચાણું લોકો મનરેગાના કામ ઉપર આવી રહ્યા છે એમ સમગ્ર રાજ્યમાં ચાર હજાર બસો બોતેર જેટલી ગ્રામ પંચાયતોમાં આજની તારીખે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ઓગણચાલીસ શ્રમિકો પોતાની રોજીરોટી મનરેગાના કાર્યોના માધ્યમથી અત્યારે મેળવી રહ્યા છે આ કાર્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક એનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને સાથોસાથ લોકોને રોજીરોટીની પણ તક ઉપલબ્ધ થાય છે અને જનજીવન ખૂબ જ ઝડપથી પૂર્વત અને સામાન્ય થવાની દિશામાં આગળ વધી રહ્યું છે માનની મુખ્યમંત્રી શ્રી દ્વારા સુજલામ સુફલામ જલ અભિયાનનો ત્રીજો સંસ્કરણ આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યું વીસમી એપ્રિલે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જે કાર્યક્રમ દસમી જૂન સુધી ચાલવાનો છે સુજલામ સુફલામ જલ અભિયાનનો આ ત્રીજો વર્ષ છે પ્રથમ વખત પહેલી મે બે હજાર અઢારના દિવસે મુખ્યમંત્રીશ્રી દ્વારા ભરૂચ ખાતે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા બે વર્ષોમાં ત્રેવીસ હજાર પાંચસો લાખ ઘન ફીટ વધારાના પાણીનો સંગ્રહ આ સુજલામ સુફલામ જલ અભિયાન થકી કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત ગામડામાં જે તળાવો છે ચેકડેમ છે રિઝર્વાયર છે નાની નદીઓ છે એને ડીપનિંગ કરવાની કામગીરી એટલે ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે આ કામગીરી બે રીતે થાય છે પહેલું શ્રમિકો દ્વારા એટલે કે મનરેગા અંતર્ગત અથવા બીજા કામ અંતર્ગત એના ઉપર મજૂરો આવીને કામ કરતા હોય છે જેથી એમને રોજીરોટી પણ મળે છે બીજું યાંત્રિક સાધનોના મદદથી જેસીબી હિટાચી એના મદદથી માટી ખોદવામાં આવે છે અને આ ફળદ્રુપ માટી જે તળાવમાં ચેકડેમમાં આવી હોય એ ખેડૂત ટ્રેક્ટરમાં લઈને જાય છે અને એમને ખૂબ ફળદ્રુપ માટી એમના ટોપ સોયલ તરીકે એમના ખેતરમાં વિના મૂલ્યે સરકાર મફતમાં કોઈ પણ રોયલ્ટી લીધા વગર આપે છે આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે એના બે ઉદ્દેશ્ય છે એક ખેડૂતને ફળદ્રુપ અને સારી માટી ખેતીવાડી માટે વગર મૂલ્ય મળી જાય બીજું ડી સિટિંગ કરવાથી ડીપનિંગ કરવાથી તળાવોને ખોદવાથી વધારાનું જળ સંગ્રહ થાય જેથી વોટર સિક્યોરિટી આપણે મેળવી શકીએ આ વર્ષે જે કામ શરૂ કરવામાં આવ્યું છે એમાં અત્યાર સુધીમાં છવ્વીસ લાખ અઠ્યાસી હજાર ક્યુબિક મીટર એટલે કે ઘન મીટર વધારાનું પાણીનો સંગ્રહ થઈ શકે એટલું માટીનું માનવ દિનનું પણ સર્જન થયેલ છે અત્યારે ત્રણ હજાર પાંચસો અડત્રીસ કામો પ્રગતિ હેઠળ છે અને ત્રણસો ચુમોતેર કામો પૂર્ણ થયા છે હાલની તકે આ કામ ઉપર બાસઠ હજાર સાતસો ચોપન શ્રમિકો કામ કરીને રોજીરોટી મેળવી રહ્યા છે જેમ અગાઉ મેં આપને કીધું કે એમાં યાંત્રિક સાધનોના મદદથી એટલે કે જેસીબી અને હિટાચીના મદદથી ખોદકામ કરવામાં આવે છે અને ટ્રેક્ટરો અને ડમ્પરોના મદદથી માટીને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે છે આ કાર્યક્રમમાં આ કામો ઉપર અત્યારે પચીસ હજાર નવસો જેટલા યાંત્રિક સાધનો કામ કરી રહ્યા છે આ સરકારની સિક્સટી ફોર્ટીની સ્કીમ છે એટલે સાહીઠ ટકા એનો ખર્ચો રાજ્ય સરકાર ભોગવે છે જ્યારે યાંત્રિક મશીનો જેસીબી હિટાચી ટ્રેક્ટર ડમ્પર ટ્રક એમાં જે ખર્ચો થાય એના ચાલીસ ટકા ખર્ચો જે તે એનજીઓ શૈક્ષણિક સંસ્થા એપીએમસી સ્થાનિક ડેરી આગેવાનો ધાર્મિક સંસ્થાઓ એ મળીને આ ખર્ચો ઉપાડે છે વધારાના પાણીનો સંગ્રહ થવાથી ગામડામાં જે ભૂગર્ભ જળનું સ્તર છે જે થડ છે એ પણ ઉપર આવે છે અને ખેડૂતને ફળદ્રુપ માટી પણ મળે છે ગામડામાં મનેરેગાના માધ્યમથી સુજલામ સુફલામ જલભિયાનના અભિયાનના માધ્યમથી ખૂબ જ સુંદર કામગીરી ચાલી રહી છે શ્રમિકો એના ઉપર રોજીરોટી મેળવી રહ્યા છે અને જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય અને પૂર્વત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે ધન્યવાદ